नमस्कार विद्यार्थी मित्रों, हूँ नालंदा एज्युकेशन कैम्पसमांथी शुक्ला अंजलि। आज आप हिंदी विषय लेशू अने हिंदी विषय में आप यूनिट भणवाना छे। तो यूनिट नंबर 95 सुधी आप आगना वीडियो में जोई गया छे अने आज आप यूनिट नंबर 96 थी जोवाना छे। तो यूनिट नंबर 96 में शूँ कीधु छे, हिंदी स्वरो ओळखो, वाँचो, महावरो करो अने लखो। तो आपने अहीं हिंदी स्वरो जे आपेला छे एने ओळखवाना छे, वाँचवाना छे अने महावरो करवाना छे। तो जोईए तो पहलू स्वर शेनू छे, तो अ, अ से अजगर। पहलू स्वर शेनू छे, अ से अजगर। तो तमने तमारी चोपड़ी में अहीं अ से अजगर एम लखवानू छे। अहीं अ से अजगर, अ से अजगर, अ से अजगर एम करीने तमारे आ बधा खाना भरवाना छे अने बोलतू जवानू छे अ से अजगर। चालो बीजू ई से इमली। बीजू स्वर शेनू छे, ई से इमली। तमारे तमारी चोपड़ी में ई से इमली, ई से इमली, ई से इमली एम करीने आ खानाओ बधा भरवाना छे, बराबर छे, अने बोलतू जवानू छे जेथी करीने तमने याद रही जाए। हवे यूनिट नंबर 97, बराबर छे। यूनिट नंबर 97 में कयुं स्वर आपेलू छे, ई से ईक। आजे ऊपर ई से इमली हती ए नानी हती, ए छोटी ई छे, अने जे बीजी आ ई से ईक छे ए बड़ी ई कहेवाय, बराबर है ने। तो ई से ईक, बड़ी ई से ईक, बड़ी ई से ईक। आ प्रमाणे तमारे आ बधा खाना बोलतू जवानू अने लखतू जवानू, बराबर छे। आगळ जोईए तो कयुं स्वर छे, ઉ સે ઉલ્લુ। આગળ કયું છે, ઉ સે ઉલ્લુ, બરાબર, ઉ સે ઉલ્લુ। આવી રીતે તમારે બધા ખાનામાં લખી દેવાનું અને બોલતું જવાનું। આગળ જોઈએ તો ઉ સે ઊન, ઉ સે ઊન। જેવી રીતે આ છોટી અને આ બડી છે એવી જ રીતે આ છોટાઉ અને આ બડાઉ, ઉ સે ઊન, બડાઉ સે ઊન, બરાબર છે। આ છોટા ઊન અને આ બડા ઊન। આગળ જોઈએ તો ચાલ આગળ જોઈએ તો યુનિટ નંબર 98, યુનિટ નંબર 98માં સરખા હિન્દી સ્વરો લીટી દોરીને જોડો। આપણે જે ઉપર સ્વરો જોયા એને હવે આપણે સરખા જે સ્વરો છે એને લીટી દોરીને જોડવાના છે, બરાબર છે। તો પહેલું છે અ સે અજગર, તો અહીંયા બીજી બાજુ અ સે અજગર સાથે આપણે જોડી દઈએ। આ બડી ઈ સે ઈક ને આપણે ઈક સાથે, ઈ સાથે જોડી દઈએ। ઉ સે ઉલ્લુ, આ કયો ઉ છે, છોટા ઉ, ઉ સે ઉલ્લુ। આ ઈ સે ઇમલી, બરાબર, ઈ સે ઇમલી, છોટી ઈ, અને ઉ સે ઉલ્લુ, બડા ઉ સે ઉલ્લુ। અ સે અજગર, બરાબર, અ સે અજગર, બરાબર છે। ચાલો તો અહીંયા આપણા જોડકા જોડાઈ ગયા। હવે યુનિટ નંબર 99માં જોઈએ તો શું કીધું છે, હિન્દી સ્વરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો। હિન્દી સ્વરો છે એને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાના છે। તો અ સે અજગર, તો અહીંયા અજગરના ચિત્ર સાથે આપણે અને જોડી દઈએ। ઈ સે ઇમલી, એટલે ઈને આપણે ઇમલીના ચિત્ર સાથે જોડી દઈએ। ઈ સે ઈંખ, આ ઈવાળી ઈંખને આપણે ઈ સાથે જોડી દઈએ। ઉ સે ઉલ્લુ, ઉ સે ઉલ્લુ, એટલે આપણે આ ઉને ઉલ્લુના ચિત્ર સાથે જોડી દઈએ। ઉ સે ઊન, ઉ સે ઊન, એટલે આપણે આ ઊને ઊન સાથે જોડી દઈએ। અને છેલ્લું છે અ સે અજગર, એટલે આપણે આને આની સાથે, અને અજગર સાથે જોડી દઈશું। ચાલ બરાબર, હવે યુનિટ નંબર 99 પૂરો થાય છે અને યુનિટ નંબર 100 એમાં શું કીધું છે આપણને, અ ઈ અને બડાઉ સ્વરો સૌથી શોધી તેના ઉપર ગોળ દોરો। તો આપણને અ જ્યાં દેખાય ત્યાં ગોળ દોરવાનું છે, તો અહીંયા આપણું અ, પછી ઈ એટલે અહીંયા, અને ઉ એટલે આ બાજુ, બરાબર છે।
ચાલો હવે યુનિટ નંબર 101 યુનિટ નંબર 101 તેમાં શું કીધું છે ચોરસમાં આપેલા સ્વરો શોધી તેના ઉપર ગોળ દોરો ચોરસમાં આપણને જે સ્વરો આપેલા છે એને શોધી અને તેના ઉપર ગોળ કરવાના છે તો અહીંયા પહેલું આપણને શેનું આપેલું છે ઈનું બરાબર ઈ આપેલું છે તો અહીંયા આપણને છોટી કઈ છે અહીરી આ ખોટું છે એટલે અહીંયા આપણે ઈ પર ગોળ દોરીશું અને બીજું છે અસે અજગર એટલે અહીંયા આપણું અસે અજગર ઉસે ઉલ્લુ એટલે ઉસે ઉલ્લુ પર આપણે આવી રીતે ગોળ કરીશું ઈસે ઈખ ઈસે ઈખ એટલે આપણે ઈ પર ગોળ કરી દઈએ ઉસે ઉલ્લુ ઉસે ઉલ્લુ એટલે આપણે અહીંયા ઉસે ઉલ્લુ જોડી દઈએ ઈસે ઈખ ઈસે ઈખ સાથે ઈ પર એના પર આપણે ગોળ દોરી દઈએ ચાલો આગળ જોઈએ તો યુનિટ નંબર 101 અહીંયા પૂરો થાય છે હવે આગળ આપણે જોઈએ યુનિટ નંબર 102 બરાબર છે યુનિટ નંબર 102 જોઈએ તો ગુજરાતી અને હિન્દી સ્વરો લીટી દોરીને જોડો ગુજરાતી અને હિન્દી સ્વરો લીટી દોરીને જોડો તો પહેલું છે અ અ ગુજરાતીનો અ હવે એને આપણે હિન્દીના અ સાથે જોડી દઈશું પછી ઈ તો એને આપણે હિન્દીના ઈ સાથે જોડી દઈશું ઉ તેને પણ આપણે હિન્દીના ઉ સાથે જોડી દઈશું આ ગુજરાતીનો ઈ છે અને આ હિન્દીનો ઈ આ ગુજરાતીનો અ ને હિન્દીના અ સાથે જોડી દઈશું અને ગુજરાતીના ઉ ને હિન્દીના ઉ સાથે જોડી દઈશું ચાલો તો આપણે અહીંયા જોડકા જોડો પૂર્ણ કર્યું હવે યુનિટ નંબર 103 હિન્દી સ્વરોમાં રંગ પૂરો અહીંયા હિન્દી સ્વરો આપેલા છે અ ઈ અ સે અજગર ઈ સે ઇમલી ઈ સે ઈખ ઉ સે ઉલ્લુ ઉ સે ઉન તેમાં તમારે મનગમતા રંગો પૂરવાના છે તમને જે મન ગમે તે રંગ તમારે અહીંયા પૂરવાના છે બરાબર આ યુનિટ નંબર 103માં તમને મનગમતા રંગો પૂરજો બરાબર હવે આગળ યુનિટ નંબર 104 હિન્દી વાક્ય વાંચો અને લખો તમારે હિન્દી વાક્ય વાંચવાના છે અને લખવાના છે તો હિન્દી વાક્ય વાંચો અને લખો તેમાં પહેલું છે અચલ જગ ભર શું છે પહેલું અચલ જગ ભર તો તમારે પણ આ પ્રમાણે વાંચવાનું મારી સાથે સાથે વાંચન કરવાનું અને નીચે અચલ જગ ભર એમ લખવાનું બરાબર છે આગળ ભરત ગજ પર ચડ ભરત ગજ પર ચડ તમારે પણ મારી સાથે બોલવાનું અને અહીંયા નીચે ભરત ગજ પર ચડ એમ એમ લખવાનું બરાબર આગળ ચમન ઘર ચલ ચમન ઘર ચલ તે તમારે પણ ચમન ઘર ચલ એમ નીચેની ખાલી જગ્યામાં લખવાનું અહીંયા પણ અમર રથ પર ચડ અમર રથ પર ચડ એમ બોલતું જવાનું અને લખતું જવાનું ઉમંગ ઉગમ હઠ કર ઉગમ હઠ કર પછી આગળ જોઈએ તો અભય છત પર ચડ અભય છત પર ચડ બરાબર ઉદય ખત પડ ઉદય ખત પડ રમણ બસ પર ચડ રમણ બસ પર ચડ આ પ્રમાણે તમારે આ વાક્ય વાંચવાના છે મારી સાથે સાથે અને નીચેની ખાલી જગ્યામાં લખવાના છે ચાલો હવે આગળ યુનિટ નંબર 105 હિન્દી વાક્યો વાંચો અને લખો આપણને હિન્દી વાક્ય વાંચવાના છે અને લખવાના છે તો વાંચન કરીએ તો તમારે પણ મારી સાથે સાથે વાંચન કરવાનું છે પછી નીચેની આ જે ખાલી જગ્યા છે એમાં તમારે લખવાનું છે બરાબર તો વાંચન કરીએ તો
गगन झट चल, गगन झट चल। नयन सच सच पढ़, नयन सच सच पढ़। नवल जल भर, नवल जल भर। जगत हट मत कर, जगत हट मत कर। हसल फल चख, हसल फल चख। भगत जय जय कर, भगत जय जय कर। मदन वन चल, मदन वन चल। रतन नल पर चढ़, रतन नल पर चढ़। अजय सफर कर, अजय सफर कर। पलक हट मत कर, पलक हट मत कर। तमारे पण मारी साथे साथे आ वाक्य वाँचवाना छे अने जे खाली जग्या आपेली छे एनी नीचे एमा तमारे आ लखवाना छे ऊपरथी जोई जोईने नीचे। हवे आगळ जोईए यूनिट नंबर 106। एमा शुं कीधुं छे? अंको जोड़ीने चित्र रंग पूर, अंको जोड़ीने चित्रों पूर्ण करो अने रंग पूरो। आ अंको आपेला छे ए अंको जोड़ीने आपणने चित्र पूर्ण करवाना छे अने रंग पूरवाना छे। तो पहलूँ छे, पहलूँ केरीनू फळ छे एटले के आम। एमां एक एवा रंगनू आवे पीळा, एटले अहींया पीळो रंग कर्यो छे अने नंबरोने जोड़ेला छे। एवी ज रीते अहींया सफरजन एटले के सेब, हिंदीमां एने सेब कहेवाय, एने पण नंबर साथे जोड़ेला छे अने एमां रंग पूरेलो छे। आगळ यूनिट नंबर, આગળ તમારે પણ આવી જ રીતે તમારી ચોપડીમાં જોઈને કરવાનું છે। હવે આગળ જોઈએ 107। હિન્દી પગલાં વાંચો અને લખો। તો હિન્દી જે પગલાં છે, જે શબ્દ વાક્ય આપેલા છે, તે તમારે વાંચવાના છે અને લખવાના છે। તો સૌપ્રથમ આપણે વાંચીએ તો ભર, શું છે? ભ ર ભર, અહીંયા તમારે લખવાનું છે। ચ લ ચલ, ચલ ચલ। અચલ ભર, અચલ ભર। ઉગમ ચલ, ઉગમ ચલ। આવી રીતે તમારે મારી સાથે સાથે બોલવાનું છે અને નીચે લખવાનું છે। અચલ જલ ભર, અચલ જલ ભર। ઉગમ વન ચલ, ઉગમ વન ચલ। બરાબર? અચલ જગ ભર, અચલ જગ ભર। ને ઉગમ ઘર ચલ, અચલ જગ ભર, ઉમગ ઉગમ ઘર ચલ। ચાલો તમે પણ મારી સાથે સાથે બોલજો અને આ નીચે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખજો। હવે આગળનું આપણે ચલો વાંચીએ તો પઢ પઢ, પહેલું શું છે? પઢ પઢ। પછી ચખ ચખ, પછી હસન પઢ, હસન પઢ। મદન મદન ચખ, પછી હસન સરસ પઢ, હસન સરસ પઢ। બરાબર? મદન ફલ ચખ, મદન ફલ ચખ। હસન ખત પઢ, મદન ઈખ ચખ। તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે અને આ લખવાનું છે। મારી સાથે સાથે તમે બોલજો અને આ જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં ઉપરથી જોઈને નીચે લખજો। હવે યુનિટ નંબર 109। તો યુનિટ નંબર 109 જોઈએ તો હિન્દી પગલાં વાંચો અને લખો। બરાબર? જે આપણે અહીંયા ઉપર હિન્દી પગલાં હતા વાંચન કરેલું અને લખેલું, એ જ પ્રમાણે આપણને નીચે પણ વાંચન કરવાનું છે અને લખવાનું છે। બરાબર? તો ચઢ ચઢ, કર કળ, ભરત ચઢ, ભરત ચઢ, ભગત કર, ભગત
कर, भरत रथ पर चढ़, भरत रथ पर चढ़, भगत झट कर, भगत झट कर, भरत गज पर चढ़, भरत गज पर चढ़, भगत भजन कर, भगत भजन कर, चल चल ने लड़ लड़, चल लड़, बराबर, कनक चल, तपन लड़, तपन लड़, कनक झट चल, कनक झट चल, तपन सरस लड़, तपन सरस लड़, पछी कनक झटपट चल, कनक झटपट चल, तपन झटपट लड़, तपन झटपट लड़। आमा तमारे पण मारी साथे साथे बोलतु जवानु अने अहीं नीचे खाली जग्या जे आपेली छे त्यां तमारे लखतु जवानु। आगळ जोईए तो यूनिट नंबर 11, बराबर, यूनिट नंबर 11 तेमां हिंदी शब्दो वाँचो अने लखो। आपणने हिंदी शब्दो वाँचवाना छे अने लखवाना छे, तो वाँचीए। अचल, बराबर, पहेलो शब्द छे अचल, बीजू छे अभय, त्रीजू अहम, चौथू उदय, पांचमू उपज, पछी उगम, पछी कथन, पछी कदर, पछी कलश, खपत, खरच, गबन, बराबर। तमारे पण आज प्रमाणे बोलवानुं छे अने लखवानुं छे। आगळ जोईए तो शब्दो वाँचवाना छे એ જ પ્રમાણે યુનિટ નંબર 12માં પણ વાંચવાના છે ગહન, ઘટક, ચરણ, ચપલ, જઠર, જબર, ઝડપ, ઝલક, તરલ, તરસ, દમન, દરદ, ધડક, નગર, નરમ, નમન, પટક, પઠન, પરખ, ફળક, ફરક, બચત, બતક, બરફ। ચાલો તો આપણે યુનિટ નંબર 111થી 113 સુધી શબ્દો વાંચવાના છે અને લખવાના છે। આગળ યુનિટ નંબર 114 હિન્દી શબ્દો વાંચો અને લખો, બરાબર, હિન્દી શબ્દ વાંચવાનું છે અને લખવાનું છે। તો ચાલો આગળ યુનિટ નંબર 114 હિન્દી શબ્દો વાંચો અને લખો। તો ભવન, પહેલું છે ભવન, ભરત, મગધ, મચલ, મહક, યવન, રગડ, રજત, રતલ, લગન, લહર, લચક, વચન, વદન, વલય, વમન, શકલ, શયન, શરત, સફલ, સડક, સદન, સફલ, અહીંયા સકલ છે, બરાબર, સકલ, સડક, સદન, સફલ, સમર। આગળ યુનિટ નંબર 116 સરળ, હડપ, હવન, સનદ, મદન, છલક, ગરજ, કહર, કસબ, અવધ, અરજ અને અક્ષત। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 111થી 116 સુધી હિન્દી શબ્દોનું વાંચન કર્યું અને લખ્યું। તો તમારે પણ મારી સાથે સાથે વાંચવાનું છે અને જે નીચે જગ્યા આપેલી છે એના પર લખવાનું છે, બરાબર। એની સાથે વિદ્યાર્થી મિત્રો, આપણું જે હિન્દીનું જે
ચોપડી છે તે અહીંયા પૂરી થાય છે અને અભ્યાસક્રમ પણ અહીંયા પૂરો થાય છે, બરાબર છે? તમે પણ આ વિડીયો જોઈને તમારી ચોપડી પૂરજો અને વાંચજો. થેન્ક યુ.